સામા ગ્રામ્ય પંચાયતમાં ફરજ બજાવતા વીસીઈ કર્મચારીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી। રાજ્ય સરકારના ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ખેડૂતોને ગામડામાં પીએમ કિસાન કૃષિ સહાય તેમજ અલગ અલગ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી ગ્રામ્ય પંચાયતમાં વીસી વિલેજ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવે છે। આ કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને આ કામગીરી કમિશન પર ચાલે છે, જેમાં ઓપરેટરને ફોર્મ દીઠ કમિશન ચૂકવવામાં આવતું હોય છે। જો કે છેલ્લા બે વર્ષથી આ કામગીરીનું કમિશન ચૂકવવામાં ન આવતા ઓપરેટરોની હાલત કફોડી બની છે, જેથી ડીસા તાલુકા ગ્રામ્ય પંચાયત સાહસિક કમ્પ્યુટર ઓપરેટરો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી આગામી દિવસોમાં તમામ ઓપરેટરને કમિશનના બદલે પગાર ધોરણમાં સમાવવામાં આવે। કોરોના મહામારી પણ લોકોના સીધા સંપર્કમાં આવતા હોવાથી તેઓને પણ કોરોના થવાની સંભાવના વધી છે, જેથી તેઓને વીમા કવચમાં સામેલ કરવામાં આવે। એ ઉપરાંત બે વર્ષની કામગીરીનું જે કમિશન ચૂકવવાનું બાકી છે તે વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જો તેમની આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી તારીખ 5 થી કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પ્રકાશ ગોસ્વામી, પીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। આજ રોજ ડીસા તાલુકા વીસી મંડળ વતી ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે। વીસીઓની વર્ષો જૂની માંગણી છે તે સંતોષાણી નથી। 11/5/2022 સુધીમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આખા ઓલ ગુજરાતની અંદર હડતાલ ઉપર ઉતરવાના છીએ। અમારે પગારની માંગણી છે। અમે વીસીઓ કામગીરી કરીએ છીએ વર્ષોથી, પણ હજી સુધી અમારી માંગણી સંતોષાણી નથી। નજીવું કમિશનથી અમને કામગીરી કરવામાં આવે છે અને કમિશન પણ ટાઈમસર ચૂકવવામાં આવતું નથી।